નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ બ્રેકિંગ ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી અમારા સંવાદદાતા બિપિન બામણિયા સાથે રાજ્યસભાના ત્રણ સભ્યોની ચૂંટણી અંગે ચાર નામો પ્રસિદ્ધ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ કે પટેલને રાજ્યસભાની ટિકિટ આપે તેવી સંભાવના છે ચૂંટણી પંચે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેના પગલે વાત વહેતી થઈ છે કે દીવ દમણના એડમિનિસ્ટ્રેટર અને પૂર્વ ગૃહમંત્રી ગુજરાતના રાજ્યસભાની ચૂંટણીને લઈ કાઉન્ટડાઉન શરૂ થયું છે પ્રફુલ્લ પટેલને ભાજપ રાજ્યસભાના ઉમેદવાર ઘોષિત કરી શકે છે ભાજપે રાજ્યસભાની ચૂંટણી મેદાને ઉતારવા માટે છે એટલું જ નહીં કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ થઈ રહ્યું છે એવી રાજકીય અટકળો છે કે પ્રફુલ્લ પટેલને મંત્રી પદ પણ મળે તેવી સંભાવના છે ઉમેદવારની શોધખોળ શરૂ કરી છે જેના ભાગરૂપે ચાર જુદા જુદા ઝોનમાંથી સંભવિત ઉમેદવારીના નામોની યાદી તૈયાર કરી છે આ પેનલમાંથી ઉમેદવારોના નામોની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે ભાજપના સૂત્રો કહી રહ્યા છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પ્રતિનિધિત્વ મળી શકે છે વિદેશ મંત્રી એસ જયશંકર રિપીટ થશે ભાજપે ઉમેદવારોની પેનલ બનાવી તારીખ દસમીએ કમલના ભાજપના સભ્યોના નામો ઉપરાંત મંથન કરી અને તારીખ અગિયારમીએ નામોની યાદી દિલ્હીથી ઘોષણા થશે સૂત્રોના મતે રાજ્યસભાની ચૂંટણી માટે દીવ દમણના એડમિનિસ્ટ્રેટર અને પૂર્વ ગૃહમંત્રી પટેલને રાજ્યસભાના ઉમેદવાર તરીકે મજબૂત મનાઈ રહ્યા છે તારીખ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ પ્રમુખ દિલ્હી જશે રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા સાથે બેઠક યોજાશે આ બેઠકમાં સંગઠન ઉપરાંત રાજ્યસભાના ઉમેદવારો પર ચર્ચા થનાર છે જોકે તેર જુલાઈ સુધી ફોર્મ ભરવાની આખરી તારીખ છે ત્રણ ગતા વધુ ફોર્મ આવશે તો મતદાન યોજાશે આ જોતા સત્તર જુલાઈ સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે બ્યુરો રિપોર્ટ ધી બ્રેકિંગ ન્યૂઝ રમેશ સત્યની સાથે